પરમાત્માના શાસનમાં અદ્ભુત પર્વો ગોઠવાયેલા છે. પ્રત્યેક પર્વોનો ઇતિહાસ જ્યારે જાણવામાં આવે ત્યારે પર્વ પ્રત્યેનો આદર અને બહુમાન ભાવ વધી જતો હોય છે. વર્તમાન કાળમાં પર્યુષણ પર્વ, નવપદની શાશ્વતી ઉડીના મહાપર્વ માટે જેટલી લાગણી છે એટલી દિવાળી માટે નથી. દીપાવલી પર્વ પોતાની અંદર ઘણા બધા રાજ અને રહસ્યો લઈને બેઠેલું છે. દિવાળીના 5 દિવસ દરમિયાન આ વર્ષે નવસારીની અંદર 21 ઓક્ટોબરથી પ્રવચન માળાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ 5 દિવસ દરમિયાન લગભગ 15 કલાકના પ્રવચનો થશે, જેમાં દિવાળી ક્યારથી શરૂ થઈ, દિવાળીનો મહિમા ક્યારથી વધ્યો, આ દિવાળીની અંદર પરમાત્મા મહાવીર દેવના 5 કલ્યાણકો, અંતિમ ચાતુર્માસ, અંતિમ દિવસો, અંતિમ દિવસોમાં આપેલી પ્રભુએ 16 પ્રહરની દેશના, આ દેશનામાં પરમાત્માએ પ્રોપર કયા પદાર્થ ઉપર વિસ્તારથી પ્રકાશ પાથર્યો, એ પૂર્ણ થયા બાદ રાજા પુણ્યપાળને કયા સપના આવ્યા, એ સપનાનું પ્રભુવીરના મુખે થયેલું અદ્ભુત અર્થઘટન, ગૌતમ સ્વામીએ પૂછેલા 5મા અને 6ઠા આરા કેવા આવશે એ પ્રશ્નના વિસ્તારથી પ્રભુએ આપેલા ઉત્તર વર્ણવવામાં આવશે. 16 પ્રહરની દેશના પૂર્ણ થયા બાદ પ્રભુએ વિપાક સૂત્ર અને ઉત્તરાધ્યન સૂત્ર ઉપર આપેલી દેશનાને પણ સમજાવવામાં આવશે. ત્યારબાદ ભગવાને યોગ નિરોધ કરવાનું જ્યાં શરૂ કર્યું ત્યાં ઇન્દ્ર મહારાજાએ પ્રભુને વિનંતી કરી આપનું આયુષ્ય લંબાવી દો. એ વખતે ઇન્દ્ર મહારાજા અને પરમાત્મા મહાવીર દેવ વચ્ચેની જે ડાયલોગ ડિલિવરી છે અદ્ભુત છે, એ સાંભળવા માટે પણ આ પ્રવચન માળામાં અચૂક આવવું રહ્યું. ત્યારબાદ પ્રભુનું નિર્વાણ, 18 રાજાઓએ કરેલા રત્નના દીવા, ત્યારથી શરૂ થયેલી દિવાળી, દેવોએ નગરજનોએ પણ દીવા પ્રગટાવી અને મેરૈયાનો જે પ્રારંભ કર્યો છે એની પણ વાતો, અને સાધુ ભગવંતોએ જીવોત્પત્તિ થવાના કારણે કરેલા અણસણની વાતો આ દિવસોમાં આવશે. પરમાત્માનું નિર્વાણ થયા બાદ નગરની બહાર અદ્ભુત અગ્નિદાહ પ્રભુના કરવામાં આવ્યા, જેમાં ઊંડા ખાડા પડતા જળ મંદિરની રચના થઈ. એ જ ગૌતમ સ્વામીને જેમણે વિદાય આપી હતી, એ ગૌતમ સ્વામી જ્યારે પાછા વળ્યા પ્રભુના નિર્વાણના સમાચાર સાંભળતા ગમગીન બની ગયા, આત્મભાવમાં લીન થતા એમને થયેલા કેવળ જ્ઞાનની વાતો. એ દિવસથી બેસતું વર્ષ શરૂ થયું, એ સિવાય પણ નૂતન વર્ષાભિનંદન કારતક સુદ એકમના મંગળ દિવસે જે બોલાય છે એની પાછળ 11 લાખ વર્ષ પહેલાંનો એક અદ્ભુત ઇતિહાસ છે, એની વાતો પણ આ દિવસોમાં સાંભળવા મળશે. સાથે સાથે બેસતા વર્ષના આગલા દિવસોમાં ચોપડા પૂજન કરવામાં આવે છે. એ ચોપડા પૂજન શા માટે કરવાનું, કરવાનું કે નહીં કરવાનું, એ ચોપડા પૂજનમાં કયા સૂત્ર લખવાના, શા માટે લખવાના, એનો પણ રહસ્ય આ પ્રવચન માળામાં સમજાવવામાં આવશે. અને ભાઈ નંદીવર્ધનને જ્યારે સમાચાર મળ્યા એમણે કરેલો વિલાપ, એમણે કરેલા ઉપવાસ અને એમને કરાવવામાં આવેલા પારણા કે જેનાથી ભાઈ બીજ પર્વની શરૂઆત થઈ એની પણ વાત કરવામાં આવશે. એની સાથે સાથે આ દિવસોની અંદર આજ નવસારીના આદિનાથ જૈન સંઘના બાજુના પ્લોટની અંદર વિશાળકાય સમૌસરણ રચાશે. 24 જિનની સ્થાપના થશે. 24 પરમાત્માની પ્રતિમાની અદ્ભુત રથયાત્રા નવસારીના રાજમાર્ગમાંથી નીકળશે. 45 આગમની અષ્ટ પ્રકારી પૂજા અને સ્થાપના થશે. 11 ગણધરની પાદુકા અને ગુરુ ગૌતમ સ્વામીની મૂર્તિની સ્થાપના થશે. 2 દિવસ માટે અખંડ દીપકની સ્થાપના થશે. ઘેર ઘેર દીવાઓ પ્રગટાવવામાં આવશે. પરમાત્માની દેશના પૂર્ણ થયા બાદ 2 દિવસ માટે 50,000 50 લાખ અક્ષતથી પ્રભુને
અને પુષ્પો, પુષ્પની પાંદડી, સોના રૂપાના ફૂલ, મોતી વગેરેથી વધામણા કરવામાં આવશે પરમાત્માની સમક્ષ. 50,000 અક્ષતથી 24 સ્વસ્તિકોનું આલેખન થશે. અને સૌથી મજાની વાત, ક્ષત્રિય કુંડના આબે હું સાક્ષાત કહી શકાય એવા પરમાત્મા મહાવીરની મૂર્તિની પણ આની અંદર સ્થાપના થશે. આ વર્ષે અમારી ભાવના છે નવસારીના તમામ જૈનો દિવાળીના દિવસે એક જ જગ્યાએ પરમાત્માની પાસે ભેગા થાય અને પ્રભુના સમૌસરણ સામે, પરમાત્મા મહાવીર દેવની સામે સૌ પોતાનો દીપક લઈને આવે અને એકસાથે હજારો દીવડાઓ દ્વારા પ્રભુની આરતી સંધ્યા સમયે ઉતારવામાં આવે. આવા અદ્ભુત આયોજનો આ વખતે નવસારીના આંગણે થવાના છે. દિવાળીના દિવસોમાં પરમાત્મા મહાવીર દેવને યાદ કરીને જૈનો છઠ તપની આરાધના કરતા હોય છે. આ વર્ષે સમસ્ત નવસારીના જૈનો છઠ તપની વિશાળ સંખ્યામાં આરાધના કરશે, જેનું આયોજન આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા થયું છે અને સંપૂર્ણ સંચાલન પાર્શ્વભક્તિ મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. આનો લાભ માતુશ્રી લીલાવતીબેન બાબુલાલ રવચંદ માલાણી હસ્તે કમલેશભાઈ માલાણી પરિવારે લીધો છે. નવસારીના પ્રત્યેક જૈનોને ખાસ ભાર દઈને કહેવાનું કે આ વર્ષે બહુ મોટી સંખ્યામાં આ છઠની આરાધના થવી જોઈએ. છઠ દિવાળીના દિવસે કરવાથી શાસ્ત્રમાં લખ્યું છે, લખ કોડી છઠ ફળ કીજે, 1,00,000,00,000 વર્ષ નારકીના પાપ એક છઠથી ખપી જાય એવા છઠની આરાધના આ દિવસોમાં જો કરો તો હજારો ઉપવાસનો લાભ મળે છે. એનું કારણ એ છે કે આખી દુનિયા દિવાળીના દિવસોની અંદર ઘૂઘરા, મઠિયા અને મીઠાઈઓ જ્યારે આરોગતી હોય એવા સમયે બધું જ સામે હોવા છતાં એનો ત્યાગ કરી અને 2 દિવસના ઉપવાસ કરવામાં આવે ત્યારે વિશિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. માટે નવસારી, સુરત, બારડોલી, બીલીમોરા, ગણદેવી વગેરે આસપાસના ગામોના જૈનો પણ આ પ્રવચનમાળા અને આ તમામ આયોજનોમાં જોડાય એવી મંગળ કામના.